नमस्कार, आप જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. सातम आठमी रजाओं में फरवानो ट्रेंड. सप्ताह ना अंते फरी त्रण दिवस ना मिनी वेकेशन जेवो माहौल. वरसाद खेंचाता गुजरात में गर्मी वर्ताई. डीसा बाद सौथी वधु गरम अमदावाद. तापमान सामान्य करता 3.7 डिग्री वधु रह्यु. બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ આજથી 4 દિવસ ફરી હળવા વરસાદી ઝાપટાની આગાહી. કોલેજ સ્તરે 4500 બેઠક ભરાઈ. ગુજરાત યુનિવર્સિટીમાં યુજીપીજીની 87% બેઠકો ભરાઈ ગઈ. આજે અંતિમ દિવસ. सातम आठमी रजाओं में फरवानो ट्रेंड. सप्ताह ना अंते फरी त्रण दिवस ना मिनी वेकेशन जेवो माहौल. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે ત્યારે તેમની સરળતા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી, જેથી સુરત એસટી વિભાગને રક્ષાબંધન ફળી હોય તેમ એક જ દિવસમાં 30 લાખની આવક થઈ છે. સુરત એસટી વિભાગ દ્વારા 170 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં પહેલીવાર ઓગસ્ટ મહિનામાં ગરમી 34 ડિગ્રીને પાર થઈ ગઈ હતી. ગત 19 ઓગસ્ટને સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું. ઓગસ્ટ મહિનામાં સરેરાશથી ઓછા વરસાદની હવામાન વિભાગની આગાહી. વચ્ચે 3 દિવસથી વરસાદનો વિરામ રહેતા પારો સતત ઉપર ચડતો ગયો હતો. વીર નર્મદ યુનિવર્સિટીએ લો ફેકલ્ટીના સિલેબસમાં ફેરફાર કર્યો છે, જેમાં ભારતીય દંડ સંહિતા 1860ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, બિલ 2023 ફોજદારી કાર્યરાતી સંહિતા, કાર્યરીતિ સંહિતા તેમજ 1898ને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 તથા ભારતીય પુરાવા અધિનિયમ 1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય વિધેયક 2023 ઉમેરાયા છે. સુરત શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. વચ્ચે અઠવાડિયા પછી વરસાદ વરસ્યો છે. શહેરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં 1.6 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે સરથાના વરાછા અને લિંબાયતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝન પર તેમજ ટૂંટલા તેમજ આગ્રા ફોર્ટ સેક્શનના કુબેરપુર સ્ટેશન પર વધારાની લૂપ લાઇન અને ગુડ શેડના વિસ્તરણના સંબંધમાં યાર્ડ રિમોલેડિંગના કામને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી પસાર થતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યમાં સૌથી ગરમ શહેર ડીસા રહ્યું હતું, કારણ કે ડીસામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પવન દિશા ઉત્તર પશ્ચિમી હોવાને કારણે તાપમાનમાં વધારો થયો છે તથા અમદાવાદ શહેરમાં સતત તાપમાન વધી રહ્યું છે. વરસાદની ગેરહાજરીના કારણે શહેરમાં છેલ્લા 4 દિવસથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. જો કે બંગાળની ખાડીમાં ફરી એક વખત વરસાદ ખેંચી લાવતી સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે 4 દિવસ સુધી શહેરમાં હળવા ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીએસસી સહિતની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની 87,000 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયાના 2 ઓનલાઇન રાઉન્ડના અંતે કુલ 66,772 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો હતો, જ્યારે તે પછી કોલેજ કક્ષાએ યોજાયેલી ઓફલાઇન પ્રવેશ કાર્યવાહીમાં બાકી રહેલી 21,228 બેઠક પર મંગળવાર સુધીમાં વધુ 4,500 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે. ઓગસ્ટ મહિનો રજાઓનો મહિનો ગણાય છે. રાષ્ટ્રીય પર્વ સહિત ધાર્મિક તહેવારો આવતા હોવાથી સળંગ રજાઓનો લાભ લઈને કર્મચારીઓમાં પરિવાર સાથે ફરવા જવાનો ટ્રેન્ડ જોવા મળે છે. આ દરમિયાન સપ્તાહના અંતમાં ફરી 3 દિવસને મિની વેકેશનનો માહોલ જોવા મળશે. શનિ રવિની રજાની સાથે 7-8ના તહેવારને કારણે 3 દિવસની સળંગ રજાઓ મળશે.
राज्य सरकारे खेडूतोना खेतरमां थता पाकनो रियल टाइम डेटा मेळववा प्राथमिक तबक्के 6 जिल्लामां पायलट प्रोजेक्ट शुरू कर्यो हतो, जेमां सफळता मळता 18,464 गामना आश्रे 1 करोड़ जेटला सर्वे नंबर पर डिजिटल सर्वे हाथ धराशे तेम कृषि मंत्री राघवजी पटेले जणाव्यु हतु। तो आ 7 बुलेटिनमां अत्यारे बस आटलुं ज। नमस्कार।